જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ એમાં આપણે આગળનું કાવ્ય પૂછ્યા હતા કે રાવણનું મિથ્યાભિમાન. એના લેખક છે ગિરધર. એનો જન્મ 1787, અવસાન 1852. કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગરબડદાસ. ગિરધર કૃત રામાયણ અને રાજસુયજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. ગિરધર મૌલિક કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. સીતાના સ્વયંવર માટે જનકરાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક્ય નામનું ધનુષ મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જો જે કોઈ રાજા એ ધનુષ ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રીના સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો. તેને પોતાના બળનું અભિમાન હતું. એ રૂવાભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્યને ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે કે આ કાવ્યમાં શું કીધું કે જ્યારે જનકરાજાની પુત્રી એટલે કે સીતાનો સ્વયંવર રચવામાં આવ્યો અને એમાં શિવનું ધનુષ મૂકવામાં આવ્યું કે જે આ ધનુષને ઉપાડી શકે એની સાથે સીતા વરમાળા પહેરાવીને એની સાથે લગ્ન કરે. એટલે કે એવો દરબારમાં બધા રાજવીઓને ભેગા કર્યા અને ધનુષ્ય મૂકવામાં આવ્યું. ત્રંબક્ય નામનું ધનુષ હતું, તેનું નામ ત્રંબક્ય હતું, શિવે આપેલું. એટલે શિવનું ધનુષ કે જે ઉપાડીએ એની સાથે. એમાં રાજાઓમાં એક રાવણ પણ આવ્યું અને રાવણ ખૂબ અભિમાની હતો અને તેને ધનુષ ઉપાડે છે અને ધનુષ તેની માથે પડે છે અને દબાય છે એ અને તેને મોઢામાંથી લોહી રક્ત કહેતા લોહી નીકળવા માંડે છે અને પુકાર કરે છે કે મને બચાવો, મને બચાવો. હોય કે જનક રાજાને કહે છે કે મને બચાવી લે, જો હું મરી જાય તો મારો દીકરો ઇન્દ્રજીત અને મારો ભાઈ વિભીષણ તને કુંભકર્ણ તને નહીં છોડે એ કે અને તારા રાજ્યનું એ કે પતન કરી નાખશે એ કે. એટલે એને અભિમાન કરે છે અને ધનુષ ઉપડતું નથી, એની નીચે દબાઈ જાય છે એવી વાત કરવામાં આવી છે. તો આપણે જોઈએ. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણરાજ, કે અભિમાન કરીને તે રાવણ બોલ્યો, અલ્યા જનક તે શું પણ કર્યું છે કહ્યું મુજને આજ, કે ત્યાં શું કર્યું છે મને તો કહે એ કે. તવ વિદેહે ત્રંબક્ય દેખાડ્યું રાવણને તત્કાળ એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ, કે ત્યારે એને ત્રંબક્ય નામનું ધનુષ બતાડ્યું અને કહ્યું કે રાવણ આ ધનુષ જે ચાપ ચડાવે તેને કે મારી કન્યા સીતા છે એ વરમાળા પહેરાવે. એવું સાંભળીને અટાશે હસ્યો રાવણ રાય, કે આવું સાંભળીને તે અટાશ્ય કરી અને દાંત કાઢવા લાગ્યો કે રાવણ. કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય, કે કૈલાસ સરખો પર્વત હલાવ્યો તો આ ધનુષ માત્ર શું કહેવાય કે. મેં અમર બદ્રીવાન કીધા હું રાવણ બળ્યો શક્યો, કે મેં તો ઘણાને બદ્રીવાન કરી આવી કે એમાં હું તો બળ્યો બળવાન છું કે. રાવણ કે મારું નામ છે, હું તો બળવાન છું કે. કંદુકની પહેરે એટલે કે જેમ દડો હોય દડાની પહેરે ઉછાળું મેરુ મદ્રાચળ પર્વત, કે મેરુ અને મદ્રાચળ નામના પર્વત છે એ દડાની જેમ એ કે ઉલાડવું એ કે. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, કે પૃથ્વી છે એની આંખે એ કે પલકમાં એ કે નિર્ધાર કરી નાખું. બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના સા ભાર, કે આખા બ્રહ્માંડને ચાકડે ચડાવું છું એ કે આ ધનુષનો તો હું ભાર કહેવાય કે. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રે, કે આવા ઘણા બધા વચન બોલ્યો અને પછી રાવણ ઊભો થયો એ કે. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ, કે પોતાના વસ્ત્રો પહેરેલા હતા એ સામાનમાં એટલે કે સરખા કરીને તે ઊભો થયો અને તે ધનુષ હતું તે ભણી એટલે કે ધનુષ બાજુ જાય છે ત્યારે સીતાને ચિંતા થવા લાગી કે રાવણ જો આ કામ કરી લે તો એને ચિંતા થવા લાગી સીતાને. પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરાગ મહારાજ શિવ સંકટ હરજો હરણ રાખજો મારી લાગ, કે પછી સ્તુતિ કરવા લાગી ગયા સીતા શિવ ઉમિયાની એટલે કે શંકર પાર્વતીની, કે તમારું આ ધનુષ છે એ રાવણથી હલે નહીં અને એ કે મહારાજ શિવ એ કે મારો એ કે સંકટ હરજો એ કે મારી લાજ રાખજો એ કે. હાલે નહીં રાવણ થકી ત્રંબક્ય તમારું આ, કે રાવણ થકી આ તમારું ત્રંબક્ય નામનું ધનુષ છે તે હલે નહીં કે આજ. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે, કે એમ પછી કી ચિંતા કે રામ જાણી ગયા અને રામે જાણી લીધું. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર થયું ગૌરવ તે,
રાવણે આવી વાત મારી વિષ કરતું ત્યાં કે પછી એ કે રામે દ્રષ્ટિ ફેંકી ધનુષ ઉપર અને ધનુષે એકદમ વજનવાળું થઈ ગયું અને રાવણે આવી અને એને બાતમાં ભીડ્યું અને ધનુષ ઉપાડવા લાગ્યા. લેશે આલે નહીં તે ઘણો ભાર ત્રંબક્યમાં, કે તેનાથી પણ હલતું નહીં કેમ કે ત્રંબક્ય એ વજનવાળું થઈ ગયું, એ કે હલે નહીં કે એનાથી. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ, કે ત્યારે એને નિસ્તેજ થવા લાગ્યો કે રાવણ કે આ શિવ ધનુષ છે શિવચાપ છે એ તો હલતી નથી, કે હલાવ્યું હાલે નહીં. ત્યારે પામ્યો મન પરિતાપ, કે તે હલાવ્યું હેલું નહીં અને મનમાં એ સંકોચ કરવા લાગ્યું, કે પછી અધર પીસે દત રીસે રક્ત લોચન ક્રોધ, કે પછી અધર દાંત પીસવા લાગ્યો અને તે જબરું બર કરવા લાગ્યો એ કે અને ક્રોધ થવા લાગ્યો. ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોત, કે પછી ધનુષ ઉપાડી લીધું ઘણું બધું જોર કરીને ધનુષ ઉપાડી લીધું. પરસેવે ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન, કે પછી આખા શરીરથી પરસેવો લાગી ગયો અને પરસેવાથી આખા અંગ એકે મીંડાય કે ભરાવાય કે એકદમ એકે પરસેવાથી આખું શરીર છે લથપથ થઈ ગયું. ઘણો શ્વાસ ચડ્યો સૂરને થયું મન ઘણું અભિમાન, કે ઘણો શ્વાસ ચડી ગયો ધનુષ ઉપાડ્યો અને પણ મનમાં અભિમાન કરવા લાગ્યું એ કે ઊભું કર્યું જવું ધનુષને અતિ બળ કરી મહાકાય, કે અતિશય બળ કરીને પછી અહીંયા ધનુષ ઊભું કર્યું એ કે કર માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય, કે પછી ઊભું તો થયું ત્યાર પછી એ ધનુષ લથડવા લાગ્યું અને પડી ગયું એ કે પૃથ્વી પર ઉપર પડ્યો દસ મુખ થયો પૂર્ણ પ્રહાર, કે દસ મુખ વાળો રાવણ એ કે પૃથ્વી ઉપર પડ્યો અને એનો પ્રહાર થઈ ગયો. તેની ઉપર પડ્યું ત્રંબક્ય ચપાયો તેની વાર, કે તેની ઉપર પાછું ત્રંબક્ય પડ્યું, કે રાવણ પડ્યો એની ઉપર ત્રંબક્ય નામનું ધનુષ પડ્યું એ કે તે ભડાકો સગડો થયો ઘણી ઊંડી રજ તે ઠાર, કે તે સમયે ઘણો બધો ભડાકો થયો અને રજ એટલે કે ધૂળ ઘણી બધી ઉડી. રુધિર ચાલ્યું મુખ થકી કચર થયો નિર્ધાર, પોકાર કરતો બોલ્યો તમે સુનો સર્વેજન, કે રુધિર એટલે કે રક્ત લોહી તેના મુખમાંથી એટલે કે મોઢામાંથી નીકળવા લાગ્યું અને નિર્ધાર થઈને કે ધરતી ઉપર પડ્યો એ કે પોકાર કરતો બોલ્યો તે કે તમે સુનો હોય કે સર્વજન એટલે કે જેટલા સભામાં બેઠા એ બધાને કે તમે બધા સાંભળો એ કે હું દબાયો છું મને કાઢો થયા પીડા તન, કે હું દબાઈ ગયો છું તમે મને કાઢો એ કે મને આખા શરીરમાં પીડા થાય છે એ કે અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ, કે જનક રાજાને કે જનક મને વહેલો કાઢી કે નક મારે એ કે પ્રાણ નીકળી જશે તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ, કે જો એ કે હું મરી જઈશ તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને મારશે એ કે પૂરભંગ કરશે અસુર તારું લેશે મારું વેર, કે પૂરભંગ એટલે કે તારા રાજ્યનો નાશ કરી નાખશે એ કે અસુર કે તારા રાક્ષસો એ કે અને મારું વેર લેશે એ કે પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેરે, એમ તે સમય ચપાયો રાવણ થયું દુઃખ અપાર, કે જો હું જીવતો બહાર નીકળી જાઉં તો એ કે મને એ કે નવજીવન મળે એ કે અને એ કે મારા ઘેરે હું જાઉં એ કે અને આ કોઈ કે આમ કહી રાવણને એ કે થયું દુઃખ એ કે અપાર એટલે કે વધારે દુઃખ થયું એ કે પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર, કે આખી પૃથ્વી પર કે નિશિચર કહેતા રાક્ષસ પડ્યો અને મુખ પોકાર એટલે કે પોતે પોકાર કરે છે. પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે, ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે, કે આખી સભા બેઠી હતી તેમાં પોકાર કરવા લાગ્યા એ કે રાવણ અને ત્યારે એ કે સર્વ સભા એટલે કે સર્વ સભા સાંભળે તેમ જનક રાજા બોલ્યા, કે બોલ્યા જનક રાય વચન રે, કે જનક રાજા વચન બોલ્યા. અહીં આપણી કાવ્ય પૂર્ણ થાય છે. તમારે આવતીકાલ લેસનમાં આનો અભ્યાસ અને સ્વાધ્યાય કરી આવવાનો રહેશે. જય સ્વામિનારાયણ.